હું ચાવડા સુધા. મૂલ્ય શિક્ષણની અંદર એકમ 3માં 3.3 વિશે આજે હું તમને માહિતી આપીશ. મૂલ્યનું મૂલ્યાંકન. મૂલ્ય મૂલ્યાંકન કરવાની જરૂરિયાત, પદ્ધતિઓ માટેનું મૂલ્યાંકન, મૂલ્ય પરીક્ષણો, મૂલ્ય ધારણા કેમ્પ સ્કેલ, અવલોકન અને ટૂચકાઓ. મૂલ્ય શિક્ષણની જરૂરિયાત. મૂલ્ય શિક્ષણની જરૂરિયાત વિશ્વગુરુની માન્યતા સાથે ખૂબ પ્રાચીન સમયથી ભારત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક અને ચારિત્ર્ય સંપત્તિ માટે જાણીતું છે. પરંતુ હાલમાં વૈજ્ઞાનિક, ફેશનેબલ, ભૌતિકવાદી, અસ્તિત્વવાદી વિચારોના પ્રભાવ હેઠળ આવીને અહીંના લોકોએ ભારતીય આદર્શો, મૂલ્યો, માન્યતાઓને આશ્ચર્યચકિત કર્યા છે અને પશ્ચિમે જીવનશૈલીને ગ્રહણ કરી છે. તેમના જીવનનું એક અગત્યનું પાસું બનાવી લીધું સહકાર, પ્રેમ, ભારતીય સમાજ સંસ્કૃતિ અને સહઅસ્તિત્વ પર આધારિત શિક્ષણદાન સમાનતા પણ પશ્ચિમી અભિગમ દ્વારા આવરી લેવામાં આવી છે. દેશના પ્રાચીન આદર્શો, મૂલ્યો, માન્યતાઓ અધોગતિ પામી રહી છે. ભલે વ્યક્તિ ભણેલી હોય પણ તે અભણ વ્યક્તિની જેમ વર્તે છે. ભારતીય શાશ્વત મૂલ્યો સતત નબળા પડી રહ્યા છે. પરિણામે દરેક જગ્યાએ ઘણી દુઃખદ પરિસ્થિતિઓમાંથી થઈ રહી છે. સ્વાર્થને કારણે હુલડો, અરાજકતા, અસહકાર, દુષ્ટતા, દુશ્મનાવટ, નફરત, ઈર્ષા વ્યક્તિ અને સમાજમાં ઉભરી રહ્યા છે. રાષ્ટ્ર, સમાજ અને પરિવારના બહુપક્ષીય વિકાસમાં આ પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. તેથી જરૂરિયાત અનુભવાઈ રહી છે કે મૂલ્ય શિક્ષણનું આવું સ્વરૂપ બનાવવું જોઈએ જેથી શિક્ષણ દ્વારા વ્યક્તિ મૂલ્યવાદી માન્યતાઓથી પરિચિત થઈને અને પ્રાચીન ભારતીય શાશ્વત મૂલ્યો અને આધુનિકતા સાથે સુમેળ કરીને આગળ વધી શકે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે મૂલ્ય શિક્ષણનો પરિચય આપવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલે કે આજે આપણે જોઈ શકીએ છીએ કે સમાજની અંદર કેવી પરિસ્થિતિ છે, તો કે ઠેર ઠેર આપણે અસહકાર, અરાજકતા આવું બધું જોવા મળે છે. તો જેથી કરી અને સમાજની અંદર તો કે જે પ્રાચીન મૂલ્યો છે તેની જરૂરિયાત ઊભી થઈ છે. મૂલ્ય શિક્ષણની જરૂરિયાત આજે ભારતીય સમાજમાં જે પ્રકારનું વર્તન લોકો દ્વારા પ્રગટ થઈ રહ્યું છે, એવું લાગે છે કે નૈતિક મૂલ્ય અદૃશ્ય થઈ રહ્યા છે, સમાજ નકામો દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે આજે ભૌતિક પ્રકૃતિ હોવા છતાં દેશ અરાજકતાનો સામનો કરી રહ્યો છે. મૂલ્ય આધારિત શિક્ષણ કોઈ પણ સમાજના રાષ્ટ્રને કોઈ પણ પ્રકારની અને હિંસા, ભ્રષ્ટાચાર સામે પાયો પૂરો પાડે છે. તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા વિદ્યાર્થીઓ ઉત્પન્ન કર્યા છે. શિક્ષકો માટે સામાન્ય માણસના મૂલ્ય પ્રસારિત કરવા પ્રેરક તરીકે કામ કરે છે. તેમના વર્તન દ્વારા આ કારણોસર શિક્ષકો માટે મૂલ્યથી ભરપૂર હોવું જરૂરી છે. આજના સંદર્ભમાં આ ન્યાયીપણું વધારે છે. સંત કબીરદાસજીએ પણ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગવું પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદીઓ બતાય. પોતાના શિષ્યને ઈશ્વર વિશે જાણી શકે છે. આપને ખ્યાલ જ છે કે કબીરનો જે આ દોહો છે કે ગુરુ અને ગોવિંદ બંને સાથે હોય તો પહેલા કોને પગે લાગવું એમ, ત્યારે કબીર એવું કહે છે કે પ્રથમ તો કે ગુરુને વંદન કરવાનું છે. શા માટે? તો કે ગુરુ છે એ એવી વ્યક્તિ છે કે જેણે ગોવિંદ સુધી એમ કે આપને પહોંચાડ્યા છે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ છે. અંદર ઉપરના ખાને ટેકો અર્થાત એક સદગુરુ કુંભાર જેવા છે અને શિષ્ય એક વાસણ જેવા છે. એટલે ગુરુ છે એ કેવા છે, તો કે જેવી રીતે કુંભાર છે એ માટલું ઘડે છે ત્યારે એક હાથ અંદર રાખે છે, તેવી રીતે ગુરુ છે એ છે એ પણ જે વિદ્યાર્થીને તો કે એનું આવી રીતે ઘડતર કરે છે. જેમ કુંભાર તેના હાથનો ઉપયોગ કરે છે ઘડો બનાવવા માટે અને અંદર આધાર રાખે છે અને ઉપર વારંવાર ધબકારો મારે છે, તેમાં રહેલી બાકીની જમીનને દૂર કરે છે. એ જ રીતે એક સદગુરુ તેમના શિષ્યના જીવનના સારા મૂલ્યોનો સમાવેશ કરે છે અને તેમની પાસેથી અનિચ્છનીય દૂષણો દૂર કરે છે. તેથી જરૂરી છે કે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને
મૂલ્ય શીખવવામાં આવે અને તે શીખવવામાં આવે કે શિક્ષણ મેળવીને જ વ્યક્તિ સમાજમાં સ્થાન મેળવી શકે. જે મૂલ્યમાં પોતાનો વિશ્વાસ અને શ્રદ્ધા સ્થાપિત કરે, ત્યારે 1950માં ભારતીય બંધારણનું પ્રજાસત્તાક સ્વરૂપ આવ્યું ત્યારે તેના મૂલ્યોની ચર્ચા કરવામાં આવી હતી. મૂલ્યો પર આધારિત બિન સાંપ્રદાયિક સ્થિતિ ધરાવતા ભારતીય પ્રજાસત્તાક માટે લોકશાહી મૂલ્યોનો વિકાસ પણ જરૂરી માનવામાં આવતો હતો. 1948-49માં મેસેજ યુ કેસન રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં યુનિવર્સિટી શિક્ષણ આયોગની રચના કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબની ભલામણ કરવામાં આવી હતી. 2 મિનિટ શાંતિ સ્થિતિમાં રહ્યા બાદ તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રાર્થના સભા યોજવી જોઈએ. મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ. મૂલ્યાંકન મૂલ્ય શિક્ષણની તકનીકો અને ઉપકરણો. મૂલ્ય શિક્ષણના સંબંધમાં શિક્ષણ શાસ્ત્રીઓએ કેટલીક તકનીકો આપી છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્યોનો વિકાસ કરી શકાય. આમાંની કેટલીક ટેકનોલોજી પરંપરાગત છે અને કેટલીક ઉપલબ્ધ નથી. આ ટૂંકમાં નીચે મુજબ વ્યક્ત કરી શકાય. સમજૂતી, ચર્ચાઓ, સ્વશિક્ષણ, અભિનય, પ્રદર્શન, વર્ણન, સરખામણી, વાર્તા, પુસ્તક વાંચવાની વ્યક્તિગત અને ગ્રુપ પ્રોજેક્ટ્સ પર પદ્ધતિઓ, ફાઇલ્ડ ટ્રીપ વગેરેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન કરી શકાય છે. માસ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કોઈ પણ સંદેશ, વિચાર, હકીકતનો પ્રસારણ ખૂબ જ સરળ બનાવી દે છે. દેશના કોઈ પણ ખૂણામાં બેઠેલા લોકો સાથે ત્વરિત સંપર્ક સ્થાપિત કરી શકાય છે અને તેમની પાસેથી કોઈ પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. મૂલ્યોના વિકાસ માટે રેડિયો, ટેલિવિઝન, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન, ટેલિફોન, ઓડિયો વિડિયો, મોશન પિક્ચર લઈ શકાય છે. તે સમયે કોમ્પ્યુટર ઇન્ટરનેટથી તરત જ કોઈ પણ બાબતે વિધાનો સાથે સીધો સંપર્ક કરી શકે છે અને કોઈ પણ વસ્તુની પ્રિન્ટ સામગ્રી તરત જ ઉપલબ્ધ કરાવી શકાય છે. પુખ્ત શિક્ષણ કેન્દ્રો, સતત શિક્ષણ કેન્દ્રો, સામુદાયિક શાળાઓ, વિવિધ ક્લબો, સામાજિક કલ્યાણ કેન્દ્રો, યુવા સંગઠનની મદદથી મૂલ્ય શિક્ષણ સરળતાથી વિકસાવી શકાય છે. હાલમાં બિનઔપચારિક તરીકે એજન્સીઓ જેમ કે ખુલ્લી શાળાઓ, પત્ર વ્યવહાર શિક્ષણ દ્વારા વંચિત કામદારો, મહિલાઓ, શિક્ષણ ટેકનોલોજીની બિનઔપચારિક એજન્સીઓનો ઉપયોગ મૂલ્ય શિક્ષણના વિકાસમાં થઈ શકે છે. કેટલાક મૂલ્ય સાધનો અને તકનીકોની શોધ કરવામાં આવી છે જે નીચે મુજબ વ્યક્ત કરી શકાય છે. પહેલું છે સિમેઝિયમ. આમાં વિષયના વિવિધ પાસાઓ પરના એકબીજાના પૂરક સ્વરૂપે તે વિષયના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓની સમક્ષ વાતચીત અથવા ખુલાસા સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે. આનાથી સંબંધિત વિષયની સંપૂર્ણ વિદ્યાર્થીને સ્પષ્ટ થઈ તેમની સમસ્યાનો ઉકેલ આવે છે. વિડિયો શિક્ષણમાં આ પદ્ધતિ અપનાવીને વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે અને મૂલ્ય પ્રવેશી શકાય છે. બીજું છે પેનલ ડિસ્કશન. ભાવનગરનો કોઈ વિષય પર માહિતી આપવા માટે વિદ્યાર્થીની સામે ચર્ચાના સ્વરૂપના તેમના વિચારોનો ઉપયોગ કરે છે. આ સાથે વિદ્યાર્થીને સંબંધિત વિવિધ સમયના વિવિધ પાસાઓ જેવા કે વ્યવહારુ અને સરળ માહિતી મળે છે. આમાં શીખનાર પણ પોતાનો પક્ષ રજૂ કરીને ચર્ચામાં ભાગ લે છે. મૂલ્યોના શિક્ષણમાં આ પદ્ધતિ ફાયદાકારક બની શકે છે. ત્રીજું છે બ્રેઇનસ્ટોર્મિંગ. આ પદ્ધતિનો ઘાતક માનવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીના વિષયને લગતા જ્ઞાન અને ખ્યાલોને ઉત્તેજિત કરીને તેના દ્વારા આપવામાં આવેલા જવાબો, વિચારોનું નોંધ કરવામાં આવે છે. વિચારોનો સમય અંતરે, સમયાંતરે વિશ્લેષણ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. આ શીખનારને નવા વિચારો સાથે આવવાની તક અને પ્રેરણા આપે છે.
મૂલ્ય શિક્ષણમાં આ પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીઓના મૂલ્યવાન ચલણનું મૂલ્યાંકન કરવા અને મૂલ્યોના સિસ્ટમમાં મદદ કરવા માટે થઈ શકે છે. તેનો ચોથો પોઈન્ટ છે બજારમાં સેશન. મિનિટનો સમય આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ ગ્રુપ સંબંધિત સમસ્યા પર કેટલાક દ્રષ્ટિકોણ લખે છે. આ પછી તેમના દ્વારા આપવામાં આવેલા દ્રષ્ટિકોણ પણ ખુલ્લા સત્રમાં ચર્ચા કરવામાં આવે છે. તેના પછીનો પોઈન્ટ છે ક્વિઝ સત્ર. આમાં કોઈ પણ વિષય પરની સમસ્યાને લગતા પહેલા વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો આપવામાં આવેલા તેમને નાના નાના જૂથમાં વિભાજિત કર્યા પછી 4 કે 5 મિનિટના ટૂંકા ગાળામાં તે પ્રશ્નને લગતા લેખિત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે. ઉપયોગી વિચારો પસંદ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. મૂલ્યોના વિકાસમાં આ પદ્ધતિના સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વ્યક્તિ અભ્યાસ. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિના જીવનના ઊંડાણમાં જઈને તેના મૂલ્યોના આધારે તારણો કાઢવામાં આવે છે. વ્યક્તિની મૂલ્ય નિર્વાહ સ્થિતિનો ખ્યાલ આપે છે. જીવનના પાત્ર મહાપુરુષોના ઉપદેશો આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીને તેના દ્વારા મેળવેલી હકીકતો વિશે સરળતાથી જાણી શકાય છે. સાતમો પોઈન્ટ છે સિમ્યુલેશન ગેમ્સ. આ પદ્ધતિઓ નાટકીય અથવા ભૂમિકા ભજવવાથી સંબંધિત છે. ટેન્સી અને અશ્વિન એ લખ્યું છે કાવ્ય કલ્પના પર આધારિત છે. તે એક કૃત્રિમ રીતે બનેલી ઘટના છે જે સાચી લાગે છે અને તેના આધારે વાસ્તવિક ઘટનાનું પ્રતિબિંબ ઉભરી આવે છે. હકીકતમાં માણસ એક સામાજિક પ્રાણી છે. સામાજિક પરિસ્થિતિઓમાં અને તેમના દૈનિક વાતાવરણમાં વ્યક્તિઓ ઘણા અનુભવો એકઠા કરતા રહે છે. તેઓ ઘણા મૂલ્યોના સંપર્કમાં આવે છે. શૈક્ષણિક પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓમાં સિમ્યુલેટર ગેમ્સ દ્વારા મૂલ્ય વિશેની હકીકતો પોતે કરવા માટેનું નાટક આયોજન કરવામાં આવે છે. આ સાથે તેના મૂલ્યોની વિચારસરણી, નિર્ણય લેવાની પ્રક્રિયા અને સૂઝ સરળતાથી વિકસાવી શકાય છે. આઠમો મુદ્દો છે ભૂમિકા ભજવવી. તે જ જીવનમાં કામ માટે માતા પિતા સંબંધીઓ, ઉદ્યોગપતિઓ, દરજીઓ, વકીલો, ડોક્ટરો, ન્યાયશાસ્ત્રીઓ, આચાર્યો, શિક્ષકો વગેરેને મળતા રહે છે. તે પોતાના જીવનની વાતો ઘર પરિવાર બહાર કરતો રહે છે. તેના બાળકો પણ તેની આ વાતો સાંભળે છે અને તેનો જીવનમાં ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે મૂલ્ય પરીક્ષણોના પ્રકારો. મૂલ્ય પરીક્ષણના પ્રકાર ધોરણ આધારે કરી શકાય છે. તેમાં પહેલો પ્રકાર છે હેતુ આધારિત પરીક્ષણ પ્રકાર, બીજો છે પ્રયોગ આધારિત પરીક્ષણ પ્રકાર અને ત્રીજો પ્રકાર છે પ્રક્રિયાના આધારિત પરીક્ષણ પ્રકાર. ઉપદેશો પર આધારિત વર્ગીકરણ 100% પરીક્ષણો માપનના સાધનો અથવા માધ્યમ છે અને વિવિધ પ્રકારના માપ આપણને મૂલ્યમાં માર્ગદર્શન આપે છે. તેથી વિવિધ સંદર્ભમાં શિક્ષણના વિવિધ પ્રદેશોની સિદ્ધિ અને બિનસિદ્ધિ શોધવા માટે વિવિધ પ્રકારના પરીક્ષણો ઉપયોગ કરવાની પ્રથા છે. આ તમામ પ્રકારના પરીક્ષણને 3 રીતે વર્ગીકૃત કરી શકાય છે. તેમાં આપણે પહેલો પ્રકાર જોશું હેતુ આધારિત પરીક્ષણના પ્રકાર. તેમાં પહેલું છે સિદ્ધિ પરીક્ષણો, અભિયોગ્યતા કસોટી, નિદાન કસોટી અને ચોથું છે નિપુણતા પરીક્ષણો. તેમાં આપણે સિદ્ધિ પરીક્ષણો વિશે માહિતી જોશું. પરફોર્મન્સ ટેસ્ટ દ્વારા જાણવા મળે છે કે શીખનાર કેટલું શીખ્યો છે અથવા તેની શૈક્ષણિક સ્થિતિ કેટલી છે. આ રીતે શૈક્ષણિક સિદ્ધિ આ પરીક્ષણો દ્વારા આપવામાં આવે છે. તેના આધારે શૈક્ષણિક ઉપદેશોની સિદ્ધિની પુષ્ટિ થાય છે. તેથી તેઓ અભ્યાસક્રમના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રચાયેલ છે અને તેના અવકાશ અભ્યાસક્રમની કોર્સ સામગ્રી સુધી મર્યાદિત છે.
આ પરીક્ષણ મૌખિક, લેખિત અને વ્યવહારુ હોઈ શકે છે. બીજો પ્રકાર છે અભિયોગ્યતા કસોટી. અભિયોગ્યતા એ વ્યક્તિની વર્તમાન સ્થિતિ છે જે તેની ભાવિ ક્ષમતાઓ દર્શાવે છે. તેથી અભિયોગ્યતા કસોટી દ્વારા વ્યક્તિની તે લાક્ષણિકતાઓ અથવા ગુણોની ઓળખ કરવામાં આવે છે. આ પરીક્ષણોમાં યોગ્યતાના પ્રકારનો પરીક્ષણ કરવું, સામાન્ય કાર્ય અથવા વ્યવસાયની કુશળતા સંબંધિત પ્રશ્નો બનાવવામાં આવે છે. કાર્યને હેતુના આધારે ત્રણ પ્રકારના પરીક્ષણો બનાવવામાં આવે છે. તેમાં પહેલું છે સામાન્ય અભિયોગ્યતા કસોટી, બીજો પ્રકાર છે ખાસ અભિયોગ્યતા કસોટી અને ત્રીજો પ્રકાર છે અલગતા અભિયોગ્યતા કસોટી. એના પછીનો આપણે પ્રકાર જોશું નિદાન કસોટી. પરફોર્મન્સ ટેસ્ટ દ્વારા તે જાણી શકાય છે કે બાળક કેટલું શીખ્યું છે, પરંતુ આ પરીક્ષણોથી તે જાણી શકાતું નથી કે બાળક જે શીખ્યું નથી તેના કારણો શું હોઈ શકે છે. આ જાણવા માટે નિદાન કસોટીનો ઉપયોગ થાય છે. નિદાન કસોટી આપણને એ જાણવામાં મદદ કરે છે કે વિદ્યાર્થી કેટલું જાણે છે અને કેટલું સમજી શક્યો નથી અને આ ન સમજવાના કારણો શું હોઈ શકે. નિદાન પરીક્ષણો તે શીખવાના ક્ષેત્રને ઓળખવામાં મદદ કરે છે, જેમાં વિદ્યાર્થીનું ઉપચારાત્મક શિક્ષણ જરૂરી છે. નિદાનાત્મક કસોટી દ્વારા પરફોર્મન્સ ટેસ્ટ અને પૂરક બનાવે છે. એના પછીનો પ્રકાર છે ચોથો નિપુણતા પરીક્ષણો. આ પરીક્ષણો કોઈ પણ સમયે વ્યક્તિની સામાન્ય ક્ષમતાના મૂલ્યના હેતુ માટે રચાયેલ હોય છે. કસોટીનો ખ્યાલ એ છે કે ચોક્કસ તેમના વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવતી ક્ષમતાઓના પ્રકાર અને સંખ્યા તેનામાં હોવી જોઈએ. ઉદાહરણ તરીકે વૈજ્ઞાનિક સ્નાતક, અનુસ્નાતક ભલે ગમે તેટલી યુનિવર્સિટીમાં પાસ થઈ હોય, પરંતુ તેની પાસે વિજ્ઞાન સ્નાતકની સામાન્ય લાયકાત હોવી જોઈએ. આમ નિપુણતા પરીક્ષણો કોઈ ચોક્કસ અભ્યાસક્રમને આવરી લેતી નથી, પરંતુ તે અભ્યાસક્રમ અને સમાન અભ્યાસક્રમની સામાન્ય વિશેષતા છે. એના પછી આપણે જોશું પ્રયોગના આધારે પરીક્ષણ. પરિણામોને લગતા ટેસ્ટ પ્રકારના 6 જોડીનો સમાવેશ કરી શકાય છે. તેની વિગતો નીચે મુજબ છે. તેમાં એ ઔપચારિક અને અનૌપચારિક પરીક્ષણ. કોઈ પણ પસંદગી અથવા પ્રમાણપત્રની પરીક્ષા અને પુરસ્કાર લેવા માટે કોઈ પણ માન્ય અને જવાબદાર સંસ્થા ત્યારે તે હાથ ધરે છે ત્યારે તેને ઔપચારિક પરીક્ષણ કહેવામાં આવે છે. આવા પરીક્ષણો તેમની નિરપેક્ષતા, વિશ્વસનીયતા અને મહત્વ સુનિશ્ચિત કરે છે. તેથી આ પરીક્ષણ અને પ્રક્રિયા વહીવટ અને અર્થઘટન માટે નિર્ધારિત ધોરણોનું પાલન કરવું પડશે. પ્રયોગના આધારે પરીક્ષણ વિપરીત, જ્યારે કોઈ વ્યક્તિ અથવા સ્વૈચ્છિક સંસ્થા તેની વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલીક માહિતી મેળવવાના હેતુથી પરીક્ષા લે છે ત્યારે તેના અનૌપચારિક પરીક્ષણ કહેવામાં આવે છે. અનૌપચારિક પરીક્ષણ ઉદ્દેશ્ય અને વિશ્વસનીય હોવા જોઈએ, પરંતુ મૂલ્યાંકન કરતા આ બાબતે સામાન્ય લોકોને સંતોષવા માટે બંધાયેલા નથી. તેથી તેના મૂલ્યાંકનની પ્રક્રિયામાં નિર્ધારિત ધોરણોનું કડકપણે પાલન કરવું જોઈએ. થેન્ક યુ.